नमस्कार विद्यार्थी मित्रों, आपणे भारतना न्यायतंत्रनी वात करता था, जेमां आपणे जुदी जुदी अदालतोमां हाईकोर्ट के सर्वोच्च अदालत विशे माहिती मेळवी। त्यार पछी आपणे हता नजीरी अदालत, जेने कोर्ट ऑफ रेकॉर्ड्स कहेवाय छे। ते नजीरी अदालत एटले एवी अदालत के जेनुं रेकॉर्ड पुरावाकीय मूल्य धरावे छे, અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ જ વાંધો લઈ શકતો નથી। મતલબ શું કે જે આ કોર્ટ ઓફ રેકોર્ડ્સ છે એની પાસે જે રેકોર્ડ હોય એ રેકોર્ડનો કોઈ વિરોધ કે વાંધો કરી શકતો નથી। સર્વોચ્ચ અદાલતના ચુકાદા અથવા તો નિર્ણય કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વેને શિરોમાન્ય હોય છે। એનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય લેવાનો હોય તે વખતે એના સંદર્ભ તરીકે લેવાય છે અને એના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધનકર્તા છે। એટલે કે જે પણ તાબાની અદાલતો છે એને આ તમામ ધારાધોરણો કે નિયમો લાગુ પડશે અને ફરજિયાત એ નિયમો પ્રમાણે જે લોકોને કરવું પડશે। એના પ્રત્યે કોઈ પણ વ્યક્તિ અવગણના કે તિરસ્કાર કરી શકે નહીં અને અગર કોઈ વ્યક્તિ તિરસ્કાર કરે છે તો એ વ્યક્તિને સજા કરવામાં આવે છે। ત્યાર પછી છે વડી અદાલત કે હાઈકોર્ટ જેને કહેવાય છે। તે ભારતના સળંગ સુગ્રથિત એકતંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે આવેલી અદાલત એટલે વડી અદાલત કહેવાય, જે રાજ્યના વિસ્તારોમાં સર્વોપરી છે અને પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે। બે અથવા તો વધારે રાજ્ય હોય તો એના માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા રાષ્ટ્રપતિને છે। ઘણી વખત એવું થાય કે બે અથવા વધારે રાજ્યો છે તો એમની વચ્ચે એક જ વડી અદાલત રચવી એવું જો રાષ્ટ્રપતિ છે તો એની પાસે એટલી સત્તા છે કે એ આવી વડી અદાલત ઊભી કરી શકે। ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા અને ચંડીગઢ એ ત્રણ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે। એ જ પ્રમાણે આસામ વડી અદાલતની હકુમત આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ આ બધા જ રાજ્યો સુધી કે બધા જ પ્રદેશ સુધી વિસ્તરેલી છે। એટલે એવું નથી કે આ વડી અદાલત છે એ રાજ્ય વચ્ચે અલગ અલગ હોય, પણ રાજ્ય સ્તરે ઘણી વખત બે ત્રણ રાજ્યો વચ્ચે પણ આવી વડી અદાલત ઊભી કરી શકાય છે। હવે એની રચના કઈ રીતે થાય છે એની વાત કરીએ તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરી અને પછી કરી શકે, અને અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં પણ વડી અદાલતના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે અને પછી બધા સાથે મળીને કોઈ યોગ્ય નિર્ણય લેશે। અલબત્ત રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે, એટલે વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક થાય છે। ટૂંકમાં વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરવી હોય તો વડાપ્રધાન અને મુખ્યમંત્રી એ બંને એકબીજા સાથે ચર્ચા કરી અને કોઈ પણ ન્યાયાધીશને નિમણૂક કરી શકે, અને વડી અદાલતના ન્યાયાધીશ છે તો એ ન્યાયાધીશને 62 વર્ષની વય એમની હોવી જોઈએ અને એ વ્યક્તિ છે એની સામે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે પછી ગેરવર્તન કારણોસર જો કદાચ કોઈ એ વ્યક્તિ આવું ગેરવર્તન કરે કે ગેરરીતિ કરે છે તો બંધારણની જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રપતિ છે એને મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરેથી જો એની સામે કોઈ આરોપ સાબિત થાય તો એ વ્યક્તિને હોદ્દા તરફથી બરતરફ કરી શકાય। વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી પણ કરી શકાય છે અને બધી જ વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી, અને રાષ્ટ્રપતિને જો જરૂર લાગે તો પડતર કેસની સંખ્યા અને કામકાજના બોજાને ધ્યાનમાં લઈને 2 વર્ષની મુદત માટે એડહોક ધોરણે
વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશની પણ નિમણૂંક કરી શકાય. ઘણી વખત એવું થાય કે કામકાજ વધી ગયું છે અને આટલા જ ન્યાયાધીશો છે પહોંચી નથી વળતા, તો એવા સંજોગોમાં ન્યાયાધીશની નિમણૂંક કરી શકાય. અને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે, પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં કામકાજ કરવા ઈચ્છે તો કરી શકે એવો ઠરાવ પસાર કરે તો રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકાય. માત્ર એટલી જરૂર કે પરવાનગી લેવી પડે. ત્યાર પછી લાયકાત શું છે? તો બંધારણીય જોગવાઈ પ્રમાણે વડી અદાલતમાં જે નિમણૂક પામનાર વ્યક્તિ છે એ એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજું કે ભારતના રાજ્યમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતમાં એને ઓછામાં ઓછો 10 વર્ષનો ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ, એટલે કે ન્યાયાધીશ તરીકેનો હોદ્દો એની પાસે હોવો જોઈએ, અને વડી અદાલતમાં એણે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોય. તે ઉપરાંત રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી પણ હોવો જોઈએ અને એની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. આટલી લાયકાત તો બંધારણીય જોગવાઈ પ્રમાણે જે વ્યક્તિ ન્યાયાધીશ તરીકે વડી અદાલતમાં નિમણૂક પામે છે તે વ્યક્તિ પાસે હોવી જોઈએ. અને વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતાં પહેલાં રાજ્યના રાજ્યપાલ અથવા તો આ સંદર્ભમાં એણે નિમેલ કોઈ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરવાની હોય છે. હવે વડી અદાલતના અધિકાર ક્ષેત્રો શું શું છે એની વાત કરીએ તો વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને નીચે પ્રમાણેના 3 અધિકાર ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યા છે. એક તો મૂળભૂત ક્ષેત્ર અધિકાર. એ મૂળભૂત ક્ષેત્ર અધિકારમાં વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ સત્તામંડળ કે સરકાર સામે આદેશ હુકમ અથવા તો પરમ આદેશ કે પછી બંદી પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કરવાની સત્તા છે. કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણના કેસો છે તો એ કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે. અને અદાલતની તિરસ્કારને લગતા જમીન, મહેસૂલ અને એની ઉઘરાણીને લગતા જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલત ધરાવે છે. અને તમામ દીવાની તથા ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદાઓ સામે રીટ અરજીઓ કે ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. ત્યાર પછી વિવાદી અધિકાર ક્ષેત્ર છે, જેને અપીલ અધિકાર ક્ષેત્ર પણ કહી શકાય છે. તો વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલતે આપેલ અપીલ સાંભળે છે અને એને અપીલ ક્ષેત્ર અધિકાર કહે છે. હવે વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોમાં ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલતો જેને આપણે સેશન્સ કોર્ટ કહીએ છીએ એના ન્યાયાધીશે જ્યારે આરોપીને એના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. અને સેશન્સ કોર્ટે કોઈ આરોપીને એની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ કરી શકે છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી અને ન્યાય માંગી શકે છે અને એમ લાગે કે મને ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો છે એ મને માન્ય નથી, મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, તો એવા સંજોગોમાં એ વડી અદાલતમાં અપીલ કરી શકે છે. અને વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્નો હોય તો એના પર નિર્ણય લેવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે. ત્યાર પછી વહીવટી ક્ષેત્ર અધિકારની વાત કરીએ તો દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશમાં તેની હકુમત વિસ્તરતી હોય
તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચો ઉપર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે અને વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો પણ મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા ધરાવે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમોનો ઘડી શકે છે અને વડી અદાલતો વિવિધ પ્રકારની ફીના ધોરણો કે પછી કોષ્ટકો નક્કી કરવા હોય તો એ કરી શકે છે અને આ બધી જોગવાઈઓ એ કરે તો એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે આ બધી જ જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ અને તાબાની અદાલતોએ તેઓને હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા એનું માર્ગદર્શન પણ વડી અદાલત આપે છે. વડી અદાલત નજીરી અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે અને વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ અને નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરી અને પ્રસિદ્ધ કરવાનું કામ કરે છે અને જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને છે અને વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે અને આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા હોય છે. હવે પછી જોઈને ગુજરાતમાં આ જે વડી અદાલત છે એ ક્યાં છે તો સરખેજ અને ગાંધીનગરના હાઈવે ઉપર સોલા કરીને જે સ્થાન છે ત્યાં અમદાવાદમાં આવેલી છે. ત્યાર પછી તાબાની અદાલતો કે અધીનસ્થ અદાલતોની વાત કરીએ તો કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને એમની જગ્યા પર નિયુક્તને બળતી તે રાજ્ય સંબંધમાં હકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરી અને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. હવે આ તાબાની અદાલત છે એમાં વ્યક્તિની લાયકાતો શું હોવી જોઈએ તો જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ અને એને ઓછામાં ઓછા 7 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકાર તરીકેની સેવા માટેની યોગ્યતા ધરાવે છે એ લાયકાત તેની પાસે હોવી જોઈએ અને જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક પણ રાજ્યપાલ કે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલામસલત કરી અને બંધારણે ઘડેલા નિયમોને આધીન રહીને કરવામાં આવે છે. જિલ્લાની અદાલતોમાં દીવાની દાવાઓ જેને સિવિલ મેટર કહેવાય છે તે ન્યાયાધીશ ચલાવે છે અને એને જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે છે તેઓને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે અને પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. આગળ તમે એ તો 10મા ધોરણમાં આવશો ત્યારે તમને ખબર પડશે કે કોઈ વ્યક્તિને ક્યાંય પણ જો અસંતોષ થયો છે તો એ વ્યક્તિ આવો દાવો કરી શકે અને આ કોર્ટોના સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને જમીન સંપાદનને લગતા, વળતરને લગતા દાવા હોય કે પછી વાલીપણાને લગતા કેસો હોય તો એ ચલાવવાની સત્તા ધરાવે છે. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા મામલતદાર અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે અને આ કોર્ટોમાં 3 વર્ષ સુધીની કેદથી માંડી અને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમ સુધીની દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની, જન્મટીપની અને આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા આ ફોજદારી કે જિલ્લા ન્યાયાધીશ અદાલતને છે.
આ ઉપરાંત સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત રચાય છે, તથા કેટલીક ખાસ અદાલતો જેને ટ્રિબ્યુનલો કહેવાય છે એની પણ રચના કરવામાં આવી છે. જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલ, શિક્ષક કે અધ્યાપકોના નોકરીના હક અને હિતના રક્ષણ માટે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો છે, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ પણ અદાલતની ભૂમિકા ભજવે છે, અને પક્ષકારોને કંઈ નુકસાન થયું હોય તો એ અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર અપાવી ન્યાય કરે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોનો ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને પોટાના કેસો ચલાવવા અલગ પોટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવી છે. આમાં બધી જ અદાલતોએ ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી તથા એકસૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરી અને સૌનું ધ્યાન ખેંચ્યું છે, અને લોકો જાગૃત બની અને એનો લાભ પણ ઉઠાવે છે. ત્યાર પછી વાત કરીએ લોક અદાલતો. ગરીબ અને સમાજના જે નબળા અને શોષિત વર્ગના લોકો છે તો એ લોકોને ઝડપથી અને સસ્તો ન્યાય મળે એ માટે થઈ અને એ લોકોને યોગ્ય ન્યાય મળે અને એ લોકોને ન્યાયમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન આવે એ હેતુસર ગુજરાત રાજ્ય દ્વારા સૌ પ્રથમ રાજ્યમાં લોક અદાલતની રચના પણ કરવામાં આવી છે, અને આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે. લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકે યોજવામાં આવે છે, અને લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતરના કે પછી લગ્ન વિચ્છેદ અને છૂટાછેડાના ભરણ પોષણ કે સામાન્ય લેણાની ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના કેસો આ અદાલતમાં ચાલતા હોય છે. લોક અદાલતમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારી, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ હોય છે, અને અહીંયા શું કરવાનું હોય છે, બંને પક્ષના જે પક્ષકારો છે એમને સંતોષ થાય એવી રીતે કાયમી શાંતિ અને સુલે માટે સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે અહીંયા કોઈ વ્યક્તિએ કેસ કર્યો છે તો કોઈ વ્યક્તિ જીતે છે કે કોઈ વ્યક્તિ હારે છે એવું હોતું નથી. લોક અદાલતોમાં નાણાંનો, સમયનો બચાવ થાય છે, અને વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસો હોય તો આ લોક અદાલતમાં ઝડપથી એનો નિકાલ થાય છે, અને લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે, એટલે લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અન્ય અદાલતો કરતાં લોકો આ લોક અદાલતને વધારે મહત્ત્વ આપે છે. ત્યાર પછી ન્યાયતંત્રની સ્વતંત્રતાની વાત કરીએ તો ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતીભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં, અને ન્યાયાધીશોની નિમણૂક સંબંધે પણ લાયકાતના ધોરણો, નિમણૂક પ્રક્રિયા, એમના પગાર અને ભથ્થા, એમની બદલી, બઢતી, એમની નિવૃત્તિ વગેરે પણ સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણની જોગવાઈને આધીન કારોબારી દ્વારા જ કરવામાં આવે છે. મતલબ કે અહીંયા કોઈ પણ પ્રકારની લાગવગ ચલાવવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારના પ્લસ માઇનસ પોઈન્ટ હોતા નથી. એમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે, અને મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી
કોઈ પણ ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરી શકતી નથી, અને એમના પગાર ભથ્થા, નોકરીની શરતો, એમની બઢતી બદલી કે રિટાયરમેન્ટ પછી એમને જે લાભ મળતા હોય તે અને પેન્શન ફંડ, એ બધી જ બાબતોમાં પણ એ લોકોને કોઈ પણ નુકસાન ન થાય એવી રીતે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં. અને ન્યાયાધીશોની ફરજ દરમિયાન એમના વર્તન અંગે, ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં કોઈ પણ પ્રકારની ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા પણ કરી શકાતી નથી. અને ન્યાયાધીશ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતો નથી. હવે આ બધી જોગવાઈઓ પાછળનો મૂળભૂત હેતુ શું છે? તો ન્યાયાધીશો નિડરતાથી, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહી અને પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને સાચો, પારદર્શ્ય અને ઝડપી ન્યાય આપી શકે. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી, વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે. અને સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા કે જાહેર હિતના પ્રશ્નો કે મહત્ત્વની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને પણ જાહેર હિતની અરજી તરીકે સ્વીકારી અને વહીવટીતંત્રને આજકારૂપ ચુકાદો આપ્યો છે, જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. એનું કારણ શું છે? તો અપૂરતી કોર્ટો, ન્યાયાધીશ અને સ્ટાફની અપૂરતી નિમણૂક અને ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકારે કરી છે. તો આ વાત થઈ આપણા તટસ્થ ન્યાયતંત્રની. અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો હું તમને જે ટીક કરાવીશ એ સ્વાધ્યાયની નોટમાં લખી નાખવાના રહેશે.